मॉर्निंग बाळको, આજે આપણે અંગ્રેજીમાં WHERE વેર વિશેની સમજૂતી મેળવીશું. હવે બાળકો આપણે વેર નો ઉપયોગ ક્યારે કરીશું? તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષી વિશે, એટલે કે પક્ષી ક્યાં છે, પક્ષી વિશે એટલે કે ક્યાં છે, પક્ષી વિશે, પક્ષી ક્યાં છે તે જાણવા માટે આપણે વેરનો ઉપયોગ કરીશું. WHERE વેર એટલે ક્યાં, વેરનો ગુજરાતી અર્થ છે ક્યાં. જ્યારે પણ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષી ક્યાં છે એટલે કે તેનું સ્થાન જાણવા માટે, કે વ્યક્તિ કે વસ્તુ ક્યાં છે તેનું સ્થાન જાણવા માટે વેર એટલે ક્યાં, એટલે કે Where is the ball? હવે અહીંયા બોલ, બોલ એટલે દડો. તો વેર ઇઝ ધ બોલ, દડો ક્યાં છે? તો તેનું સ્થાન જાણવા માટે આપણે પ્રશ્ન વેરથી પૂછીશું. હવે અહીં વાક્ય રચના કઈ રીતે કરીશું? તો સૌથી પહેલા પ્રશ્ન પૂછવા માટે આપણે વેર લખીશું, WHERE વેર. ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનો એક વચન ઈઝ, વેર ઇઝ, અને પછી જે પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય તેનું અહીંયા આપણે નામ લખીશું અને પાછળ પ્રશ્ન ચિહ્ન. આ રીતે એની વાક્ય રચના બનશે. વેર ઇઝ ધ બોલ, બળો ક્યાં છે? વેર ઇઝ ધ પીકો, મોર ક્યાં છે? વેર ઇઝ ધ ટેબલ, ટેબલ ક્યાં છે? આ રીતે આપણે પ્રશ્નની ચર્ચા કરી શકીએ, પ્રશ્ન પૂછી શકીએ. હવે બાળકો એનો જવાબ આપણે કઈ રીતે આપવાનો? તો જવાબ આપવા માટે આપણે ઇન, ઓન, અંડર અને નિયર જેવા શબ્દોનો ઉપયોગ કરીશું. હવે આ ચાર શબ્દો છે એને ગુજરાતીમાં નામ યોગી અવ્યય કહેવાય, અથવા તો એને અંગ્રેજીમાં પ્રેપોઝિશન કહીશું. આપણે આ નામ શબ્દોને આપણે પ્રેપોઝિશન થી ઓળખીશું. હવે કઈ રીતે જવાબ આપીશું? તો અહીંયા જોયું કે વેર ઇઝ ધ બોલ, દડો ક્યાં છે? તો એનો જવાબ આપવા માટે ધ બોલ ઇઝ, ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ, ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. હવે અંડર એટલે નીચે, ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ એટલે, અને ટેબલ એટલે ખુરશી, દડો ખુરશી નીચે છે. આ રીતે એનો જવાબ થશે. ઇન એટલે અંડર, ઇન એટલે અંડર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, અને નિયર એટલે પાસે. હવે બાળકો આપણે આગળ જોઈએ કે તમારી બધે પોથીમાં પાના નંબર 20 ઉપર તમને અમુક ચિત્રો આપેલા છે અને એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે આપણે જોઈએ છીએ કે પહેલું ચિત્ર છે વૃક્ષ છે ટ્રી, અને એની નીચે એક ગાય છે, અને પ્રશ્ન પૂછ્યો છે કે વેર ઇઝ ધ કાવ, એટલે કે ગાય ક્યાં છે, વેર ઇઝ ધ કાવ, ગાય ક્યાં છે. તો એનો આપણે જવાબ કઈ રીતે આપીશું? તો ગાય ઝાડ નીચે છે. હવે ઝાડ નીચે છે માટે આપણે લખીશું ઇટ ઇઝ અંડર ધ, અંડર ધ ટ્રી, ઇટ ઇઝ અંડર ધ ટ્રી, એટલે કે તે ઝાડ નીચે છે. બીજો પ્રશ્ન છે વેર ઇઝ ધ બુક, ચિત્રમાં તમને આપેલું છે કે દફતરની અંદર બુક છે, એટલે કે પાઠ્યપુસ્તક જે છે એ દફતરની અંદર છે. તો વેર ઇઝ ધ બુક, હવે બે ઓપ્શન આપેલા છે, ઇટ ઇઝ અંડર ધ બેડ અને ઇટ ઇઝ ઇન ધ બેડ. તો હવે બાળકો કયું જવાબ લખીશું? આપણે ઇન ધ બેડ, કારણ કે બુક કિસ્સામાં છે દફતરમાં છે, માટે ઇટ ઇઝ ઇન ધ બેડ એટલે કે તે દફતરમાં છે. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે, ગ્લાસ, ગ્લાસ ટેબલ ઉપર છે અને પ્રશ્ન પૂછે છે વેર ઇઝ ધ ગ્લાસ. તો વેર ઇઝ ધ ગ્લાસ, ગ્લાસ ક્યાં છે? ગ્લાસ ક્યાં છે? ટેબલની ઉપર છે. હવે ટેબલ ઉપર છે માટે શું આવશે? કોણ, ઓ એન, કોણ એટલે ઉપર. તો જવાબમાં આવશે ઇટ ઇઝ ઓન ધ ટેબલ અને ઇટ ઇઝ ઇન ધ ટેબલ. હવે ઇન એટલે અંદર, તો ગ્લાસ ટેબલની અંદર હોઈ શકે ના, તો ક્યાં હોય? ટેબલની ઉપર, માટે ઇટ ઇઝ ઓન ધ ટેબલ એટલે કે ગ્લાસ ટેબલ ઉપર છે. ચોથો પ્રશ્ન જોઈએ, તમે જોયું ચિત્રમાં કે છાપરું છે અને છાપરાની ઉપર વાંદરો છે, અને તમને પ્રશ્ન પૂછ્યો છે કે વેર ઇઝ ધ મંકી, વાંદરો ક્યાં છે? તો ઇટ ઇઝ અંડર ધ રૂફ, રૂફ એટલે છાપરું, તો ઇટ ઇઝ અંડર ધ રૂફ એટલે કે તે ઝાડ
सॉरी छापरा नीचे से इट इज ऑन द रूफ माने छापरा ने ऊपर से तो शू हे बालक को जवाब इट इज ऑन द रूफ એટલે કે તે છાપરા ઉપર છે હવે આગળ પાંચમું જોઈએ એક માછલી છે અને તે પાણીમાં છે પાણીમાં તરી રહી છે પ્રશ્ન પૂછે છે વેર ઇઝ ધ ફિશ ફિશ એટલે માછલી વેર ઇઝ ધ ફિશ હવે ઓપ્શન આપેલું છે ઇટ ઇઝ ઇન વોટર અને ઇટ ઇઝ ઓન વોટર હવે પાણી અંદર છે ઓન એટલે પાણીની ઉપર અને ઇન એટલે પાણીની અંદર તો જવાબમાં શું આવશે ઇટ ઇઝ ઇન વોટર એટલે કે તે પાણીમાં છે છઠ્ઠો પ્રશ્ન જોઈએ એક બિલાડી છે અને ચિત્રમાં આપણે તમે જુઓ કે એક ખુરશી છે અને ખુરશીની નીચે બિલાડી છે હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે વેર ઇઝ ધ કેટ એટલે કે બિલાડી ક્યાં છે તો ઇટ ઇઝ અંડર ધ ચેર એટલે કે તે ખુરશીની નીચે છે સાતમું આપણે જોઈએ બાળકો એક સોરી ફ્લાવર પ્લાન્ટ છે એટલે કે કુંડું છે એની ઉપર છોડ આપેલો છે વેર ઇઝ ધ ફ્લાવર એટલે કે ફૂલ ક્યાં છે તો ઇટ ઇઝ ઓન ધ વાસ એટલે કે કુંડું ઇટ ઇઝ ઇન ધ વેસ એટલે તો શું હશે ઇટ ઇઝ ઇન ધ વાસ એટલે કે કુંડાની અંદર છે આઠમું ચિત્ર જોઈએ બાળકો ઘડિયાળ આપેલી છે અને ઘડિયાળની અંદર સમય આપેલો છે અને તમને પૂછ્યું છે કે ઘડિયાળ ક્યાં છે વેર ઇઝ ધ ક્લોક ક્લોક એટલે ઘડિયાળ વેર ઇઝ ધ ક્લોક ઘડિયાળ ક્યાં છે બે ઓપ્શન આપેલા છે ઇટ ઇઝ અંડર ધ વોલ અને સોરી ઇટ ઇઝ અંડર ધ વોલ અને ઇટ ઇઝ ઓન ધ વોલ ઓન એટલે કે દીવાલની વોલ એટલે દીવાલ અને ઓન એટલે એની ઉપર એટલે કે દીવાલ ઉપર છે માટે આપણે જવાબ લખીશું ઇટ ઇઝ ઓન ધી વોલ એટલે કે દીવાલ ઉપર છે બાકીના અમુક ચિત્રો આપેલા છે કે જેમાં દફતર છે પલંગની નીચે છે માટલું એક બેન લઈને જઈ રહ્યા છે એક સ્ત્રી લઈને જઈ રહી છે પિંજરાની અંદર પક્ષી આપેલું છે અને એક છોકરી નાની છત્રી લઈને ઊભી છે એ દરેક ચિત્રો તમારે તમારી જાતે જોઈ અને એના પ્રશ્નોના જવાબ લખવાના છે હવે બાળકો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ વેર સૌપ્રથમ તો આપણે પહેલા એની પહેલા આપણે વોટ વિશે પણ ચર્ચા કરી હતી કે ડબલ્યુ એચ એ ટી વોટ એટલે શું તો જ્યારે કોઈ વસ્તુ કે પક્ષી વિશે જાણવું હોય ત્યારે આપણે વોટ વિશે પૂછીશું પણ અહીંયા વેર એટલે કે કોઈ પણ વસ્તુ વ્યક્તિ પ્રાણી કે પક્ષી ક્યાં છે એટલે કે તેનું સ્થાન જાણવા માટે આપણે વેરનો ઉપયોગ કરીશું વેરનો ઉપયોગ કઈ રીતે કરીશું તો સૌથી પહેલા વેર પછી શું બે ક્રિયાપદનું એક વચન રૂપ આવશે વર્તમાન ઈ અને એના પછી જે પણ વ્યક્તિ વસ્તુ કે પક્ષી કે પ્રાણી હોય તેને અહીંયા મૂકી અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું રહેશે હવે એના જવાબમાં આપણે તમને કહ્યું એ પ્રમાણે આ ચાર શબ્દોનો ઉપયોગ કરી અને આપણે જવાબ આપવાનો રહેશે ઈ એટલે અંદર ઓન એટલે ઉપર અંડર એટલે નીચે અને નિયર એટલે પાસે ધ બોલ ઇઝ અંડર ધ ચેર એટલે કે દડો ખુરશીની નીચે છે આ પ્રમાણે મેં તમને સત્ય પોથીમાં પણ સમજાવ્યું કે આ ચારે જે નામ યુગી અવેર છે પ્રેપોઝિશન એનો ઉપયોગ કરી અને આપણે આ વેર વડે જે પ્રશ્ન પૂછીએ છીએ એનો જવાબ આપવાનો રહેશે હવે બાળકો તમને બે રીતે સમજણ પડી ગઈ એની પીડીએફ દ્વારા તમને જે પણ માહિતી મોકલવામાં આવે તે તમારે સારા સ્તરે નોટબુકમાં લખવાની રહેશે અને સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું રહેશે.